રાધનપુર તાલુકાના બાદરપુર ગામ ખાતે પાણી પુરવઠવા વિભાગ વાસ્મો અંતર્ગત હરઘર જલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયોજકથી ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોને નળસે જળ યોજના અને અન્ય સરકારીશ્રીની યોજના વિશે પાટણ જિલ્લા પાણી પુરવઠા વાસ્મો અધિકારી નારાયણભાઈએ ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સંજયભાઈ જોશી દ્વારા ગ્રામસભાનું મહત્વ સમજાવવામાં આવ્યું, તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શું કામગીરી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી. વિશ્વાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની રાધનપુર એમાંથી ઇમામભાઈ બલોચ દ્વારા ખેડૂતોને વિશ્વાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં સભાસદ થવાની શું શું ફાયદા થાય છે તે વિગતવાર માહિતી આપેલી. આ પ્રસંગે બાદરપુર ગામમાં તલાટી દશરથજી ઠાકોર, સરપંચ માણેકબેન મુકેશભાઈ, માજી સરપંચ મુકેશભાઈ, કમિટી સભ્ય આચાર્ય મુકેશગીરી, બાળ મંદિર બહેનો તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ પંચાલ, પાટણ. આજે બાદરપુરા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રિલાયન્સ ફાઉન્ડેશન હસ્તક આજે ખેતીવાડીની તાલીમનું આયોજન હતું, જેમાં ખેડૂતનો સહયોગ, આંગણવાડીની બહેનોનો સહયોગ, તલાટી સરપંચ દરેકે સારો સહયોગ આપવામાં આવ્યો અને ખેતી લગતી ઓર્ગેનિક ખેતીની માહિતી આપવામાં આવી, સરકારી યોજનાઓ વિશે માહિતી અપાવી અને પ્લાન્ટેશન વૃક્ષારોપણનું ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશન હસ્તક આયોજન કરવામાં આવેલ છે. 5 વર્ષ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આ ગામમાં આ રીતે વિકાસના પંથમાં કામ કરશે. આજરોજ બાદરપુરા ગામે વાસ્મો યોજના અંતર્ગત ગ્રામસભા રાખવામાં આવી. જલ મિશન અંતર કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ સરકારશ્રીની યોજનાઓ કે જે નળ સે જલ યોજના દરેક ગામોમાં સાર્થક થાય એના અનુસંધાને ગ્રામસભા રાખવામાં આવી હતી. એટલે આજે બાદરપુરાના સરપંચશ્રી, તલાટીશ્રી અને ગ્રામજનોએ સારો પ્રતિસાદ આપ્યો અને ગામની અંદર પાણીના કામો અને પાણીની મરામત નિભાવણી અને પાણીના દરેક ઘરે નળ કનેક્શન છે એ બાબતનું પ્રમાણપત્ર પણ સરપંચ તલાટી આપ્યું અને લોકોએ પૂરેપૂરો સહયોગ અને સાથ સહકાર આપ્યો અને સરપંચની કામગીરીને પણ બિરદાવી.